गीर सोमनाथ जिल्लाना ऊना तालुकाना उमेज गामना लोकोए जाते जात मेहनत करी जिंदाबादनुं सूत्रने साकार कर्युं। ऊना तालुकाना उमेज गामथी महीना रावल वर्षनी जेम आ वर्षे पण जात मेहनत जिंदाबाद कहीने पोते जाते रस्तो बनाव्युं छे। रावल नदी पार करीने वाड़ी विस्तारना लोको खेडूतो गाममां जईने शके ते माटे चार चार वर्षथी उमेज गामना लोको लोकपाळो करीने जाते मेहनत करी नदी पार करी शकाय तेवो रस्तो मोटा पत्थरो अने भूंगरावाळी नाखीने बनावे छे। एक खेडूत खाता दीठ रुपया 300 फाळो एकठो करी ट्रेक्टर जेसीबी साथे राखीने काचो रस्तो मार्ग बनावे छे। उमेज गामना सरपंच मनसुखभा गोहिल ग्राम पंचायतना सभ्य तेमज उमेज गामना 30 जेटला खेडूतो साथे मळीने रात दिवस 30 कलाक सतत मेहनत करी अने रावल नदीने पार करीने आवक जावन माटे काचो पुल बनावामां आव्यो। रिपोर्टर मुकेश जाधव ऊना। રમેશભાઈ કાળુભાઈ છે, હું ઉના તાલુકાનું ઉમેશ ગામ છે, સમજ્યા? સેવાટુ અમારે ગામને પાસે જાતે નદી નીકળેલી છે, અમારી સીમ 50% વાડી એ રહેણાંક છે, સમજ્યા? ને આવવા જવામાં અવર જવરમાં બહુ તકલીફ પડે, અમે આ કેટલા 3-4 વર્ષ આ મહેનત કરીએ છીએ, તો સરકાર અમારી રજૂઆત સામું જોવે એટલી અમારી નમ્ર વિનંતી છે। હા, મારું નામ કોલનભાઈ સાવડા છે ને અમારા સામે કાંઠે વાડ્યું છે, એટલે અમે આવું આ નદી અમને બહુ ઓલું હેરાન કરે છે, એટલે અમારે આવવા જવા માટે બહુ તકલીફ પડે છે। આ 4-4 વર્ષથી અમે આવી લાવી જાત મહેનત કરીએ છીએ અને લોકફાળો કરીએ અને વાડી વિસ્તારના લોકો ફાળો આપે ને અમે બધું આ મહેનત કરીએ છીએ। ગામમાં આવવા માટે કેવી તકલીફ પડે છે? ગામમાં આવવા માટે અમને બહુ તકલીફ પડે છે, એટલે અમારે કોઈ આ સરકારને 4 વર્ષથી અમને રજૂઆત કરીએ પણ કોઈ અમારું આમાં જાન દેતું નથી। ભાઈ ગોહેલ, ગામ ઉમેજ, હાલ ઉમેજ ગ્રામ પંચાયત। આજરોજ અમે સવારના આમ તો એમ કહેવાય છે કે 2 ટ્રેક્ટર ને 1 જેસીબી, જે પાઇપલાઇન આપણે કહીએ સિમેન્ટના ભૂંગળા કહીએ છીએ, એવું અમારી જિલ્લા પંચાયત પ્રકાશભાઈ ટાક તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ કેસી રાઠોડ એના માર્ગદર્શનથી એના ભૂંગળાના પાઇપ અમને સિમેન્ટના પાઇપ મળેલા છે। તો દર વર્ષે હું એમ કહું 12 કલાક, એક દિવસની 12 કલાક એટલે 2-3 દિવસ સતત મહેનત કરે છે। 20-25 યુવાનો હોય, 50 યુવાનો હોય, જે ખેડૂતની સહયોગથી ને યુવાન ગામના યુવાના સહયોગથી જે ફંડ ફાળો કરી ભેગો કરી ને આ જે પુલનું હાલાય એવું સાલું રસ્તો બળદગાડા હાલી જાય એવો લોકો હાલે, પછી હું એમ કહું આ વાડી વિસ્તારના લોકો રહેતા જે મજૂર વર્ગ જેને આવવા જવાની અગવડ સગવડ થાય છે એ બાબતથી દર વર્ષે 40-50 હજાર રૂપિયા લોકફાળો કરીને કે થોડાક ખેડૂત ભાઈઓ ભેગા થઈને પૈસાનું એકઠું કરીને આ પુલનું નિર્માણ કરતા દર વર્ષે હોય છે।